છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા લોંધીરાન જનજાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોડેલીની સરકારી અને ખાનગી બેંક અને ફાઇનાન્સરોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. વ્યાજખોરોના ચુંગલમાં ફસાઈને આત્મહત્યાના અનેક બનાવ બનવા પામ્યા છે તે ચિંતાજનક હોય છોટાઉદેપુર જિલ્લા પોલીસે નવી પહેલ શરૂ કરી અને સાહુકારો કે વ્યાજખોરોના ચક્કરમાં ન આવવા લોકોને અપીલ કરી હતી. જે અંગે જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ કહ્યું કે રૂપિયાની જરૂર હોય અને વધુ વ્યાજ આપી મજબૂરીમાં વ્યાજખોરો પાસેથી નાના લેવાય છે અને તેના ચંગાલમાં ફસાઈને અઘટિત પગલું ભરવાના બનાવ બને છે, ત્યારે લોકોએ બેંકો કે ફાઇનાન્સરો પાસેથી લોન કે ધિરાણ લેવું જોઈએ અને તે માટે બેંકોએ લોન માટે લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આજરોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે વ્યાજખોરી વિરુદ્ધ તેમજ લોકોને કઈ રીતે બેંકો કે બીજા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન પાસેથી કઈ રીતે લોન અને પૈસા મળી શકે છે સહાયતા માટે એ કેમ્પ અહીંયા કરવામાં આવેલ છે. આ કેમ્પ દરમિયાન આપણે જિલ્લાના લીડ ડિસ્ટ્રિક્ટ બેંક મેનેજર તેમજ તમામ જે રાષ્ટ્રીયકૃત અને પ્રાઇવેટ બેંકો છે એ પણ એના અધિકારીઓ અને સ્ટાફ પણ હાજર રહેલા છે. DICના સ્ટાફ પણ હાજર રહેલા છે. એ લોકોને એમના અધિકારીઓને લોકોને સૂચના આપી કે કઈ રીતે આપણે વ્યાજ મળી શકે છે. આમાં 1000 જેટલા લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા તો એમાં ખૂબ સારું પ્રતિસાદ મળ્યું છે અને અત્યારે લોકો જે બેંકોના અધિકારીઓ અને કર્મચારીઓ છે એને સાથે ઇન્ટરેક્શન કરી રહ્યા છે, એને સાથે પાસેથી જાણકારી મેળવી રહ્યા છે કે કઈ રીતે આપણે આ લોન કે આપણે નાના બેંકો પાસેથી કઈ યોજના હેઠળ અને કેટલી સહાયતા અને કેટલા વ્યાજમાં આપણે મળી શકે છે તો એ લઈ રહ્યા છે. અને હું એવા માગું છું કે આ સહાયતા કેમ્પથી લોકોને સારું ફાયદા થશે અને લોકો બેંક પાસેથી કે આ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન પાસેથી લોન મેળવી શકે છે અને આવતા સમયમાં આપણે જેટલા માણસોને લોન આ કેમ્પ થકી કે આ જાણકારી થકી મળશે તો એ લોકોને આપણે પછી એક પ્રોગ્રામ કરશું જે પ્રોગ્રામમાં આ લોકોને અહીંયાથી ચેક વિતરણ કરવામાં આવશે.